આગામી 23 જાન્યુઆરીના રોજ વેરાવળમાં નગરપાલિકાને નબળી કામગીરી થતાં ભ્રષ્ટાચાર સામે રેલી અને મોટી સભા યોજાશે. ગીર સોમનાથના વડામથક વેરાવળમાં રોડ, ગટર સફાઈ, લાઇટ અને પાણી જેવી જીવન જરૂરિયાતના પ્રશ્નોને લઈને ગીર સોમનાથના સામાજિક કાર્યકર્તા જગમાલભાઈ વાળા અને વેરાવળની પ્રજા આવનારી તારીખ 23 જાન્યુઆરીના રોજ બપોરે 4 વાગે જગમાલભાઈના કાર્યાલયથી નગર રેલી કાઢશે અને નગરપાલિકા અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપશે અને 5 વાગે વેરાવળ ટાવર ચોકમાં મોટી સભા યોજાશે. આગળના 23 તારીખે જાન્યુઆરીએ સાંજે 4 થી 6:30 વાગ્યા સુધીમાં રેલી અને સભાનું આયોજન છે. આ રેલી અને સભાનું આયોજન એટલા માટે કરવામાં આવેલ છે કે વેરાવળમાં કરોડો રૂપિયા નગરપાલિકામાં જે ગ્રાન્ટો આવે છે, અત્યારે વેરાવળની પરિસ્થિતિ સ્વચ્છતા અભિયાન નામે 0 જેવું પરિસ્થિતિ છે. વેરાવળ ખૂબ જ ગંદુ થઈ ગયું છે. હું હમણાં ડાયરી વેચવા આખા વેરાવળમાં ગયો એટલે મને પ્રજાએ ખૂબ જ પાછળ પડી ગઈ અને કીધું કે તમે કંઈક કરાવો. એટલા માટે મેં આ આયોજન કર્યું છે કે આ તારીખે 23 તારીખે વેરાવળ અતિશય ગંદુ હોવાથી બધા જ રોડ, રસ્તા, પાણી, લાઇટ અને ગટરનું પાણી નળમાં આવે છે. આટલા માટે થઈને વેરાવળની પ્રજા ત્રાહિમામ છે. એટલા માટે નગરપાલિકા અને સરકારની આંખ ખુલે એટલા માટે થઈને રેલી અને સભાનું આયોજન કરેલું છે. મારા કાર્યાલયેથી 80 ફૂટના રોડ ઉપરથી મારા કાર્યાલયેથી ને ટાવર ચોક સુધીમાં રેલી અને ટાવર ચોકે 6 વાગે સભા, 4 વાગે રેલી શરૂ થશે અને 5:30 થી 6 વાગે સભા, 7 વાગે સભા પૂરી થઈ જશે. આમાં લગભગ 10 થી 15 હજાર લોકો જોડાશે.